હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે જોવાના છીએ એડવર્બ્સ. એડવર્બ્સને આપણે ગુજરાતી અથવા હિન્દીમાં ક્રિયા વિશેષણ કહીએ છીએ. વિશેષણ એટલે કે એડજેક્ટિવ્સ આપણે આગળ જોઈ ગયા, જે કોઈપણ કર્તાની વિશેષતા બતાવતા હતા. તો વિશેષણ અને ક્રિયા વિશેષણ એટલે કે એડજેક્ટિવ અને એડવર્બમાં શું ફરક છે? તો એડવર્બ છે એ પણ વિશેષતા જ બતાવે છે, પણ કઈ રીતે બતાવે છે ને કોની વિશેષતા બતાવે છે એ આજે આપણે જોઈએ. વોટ ઇઝ એન એડવર્બ્સ? Adverbs modify or tell us more about other words, usually verbs. Adverbs એટલે કે ક્રિયા વિશેષણ છે એ નામ જ છે એડવર્બ્સ, જે વર્બ્સ એટલે કે ક્રિયાપદ છે એના અર્થમાં કાં તો ફેરફાર કરે છે કાં તો વધારો કરે છે. દર વખતે એ ક્રિયાપદના જ અર્થમાં ફેરફાર કે વધારો કરે એ જરૂરી નથી. ઘણી વખત એ કોઈ શબ્દ કે શબ્દ સમૂહ વાક્યમાં કોઈ પણ રીતે એ અર્થમાં વધારો કરે છે અથવા તો ફેરફાર કરે છે. એક્ઝામ્પલ જોઈએ. ધ બસ મૂવ સ્લોલી. મૂવ છે એ ક્રિયાપદ છે અને સ્લોલી છે એ એડવર્બ છે. બસ મૂવ કરે છે, મૂવ એટલે કે ગતિ કરે છે. ગતિ કરે છે પણ કેવી રીતે કરે છે? ધીમી ગતિ કરે છે. સો મૂવ એ વર્બ છે, બટ સ્લોલી એ એડવર્બ છે. આ એડવર્બ છે એ કઈ રીતે વપરાય છે, ક્યાં વપરાય છે, કયા અર્થમાં વપરાય છે એ જોઈએ. તો પહેલું જુઓ, ટેલ અસ મોર અબાઉટ એડજેક્ટિવ. એડજેક્ટિવ શું છે એ આપણે આગળ જોઈ ગયા. એડજેક્ટિવ્સ આપણને બતાવે છે કોઈ પણ જે પણ શબ્દ છે અથવા કર્તા છે એની વિશેષતા બતાવે છે. પરંતુ જે એડવર્બ છે એ એડજેક્ટિવ્સની વિશે પણ વધારે બતાવે છે. કઈ રીતે વધારે બતાવે છે? અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે. યુ લુક એબ્સોલ્યુટલી ફેબ્યુલસ. તમે એકદમ કલ્પનામય દેખાશો, તમે ફેબ્યુલસ દેખાશો. તો ફેબ્યુલસ એ ઓલરેડી એક એડજેક્ટિવ છે. યુ લુક, તમે દેખાશો. કેવા દેખાશો? ફેબ્યુલસ દેખાશો. તમે સારા દેખાશો, તમે કલ્પનામય દેખાશો. પરંતુ અહીં જે એબ્સોલ્યુટલી વપરાયું છે એ એડવર્બ છે, જે એડજેક્ટિવના જે વિશેષતા પહેલેથી જ છે એના અર્થમાં પણ વધારો કરે છે. તમે એકદમ કલ્પનામય દેખાશો, તમે ખૂબ જ સુંદર દેખાશો, તમે એકદમ માનવામાં ન આવે એવા દેખાશો. મોડિફાય અધર એડવર્બ્સ, જે બીજા એડવર્બ્સ છે એને મોડિફાય કરે છે. કઈ રીતે મોડિફાય કરે છે એ જોઈએ. અહીં જુઓ, એક એક્ઝામ્પલ આપેલું છે. હી પ્લેડ ધ ડ્રમ્સ વેલ, એક્સ્ટ્રીમલી વેલ. વેલ છે એક એડવર્બ છે, તે ખૂબ સારી રીતે ડ્રમ્સ વગાડે છે. હવે અહીંયા જુઓ, વેલની આગળ એક્સ્ટ્રીમલી વપરાયું છે, જે બીજું એડવર્બ છે. તો એક એડવર્બના અર્થમાં પણ વધારો કરવા માટે બીજું એડવર્બ વાપરી શકાય છે. જો ફ્રેન્ડ્સ, એડજેક્ટિવ્સ હતા એ સિમ્પલી એક જ વખત યુઝ થતા હતા અને સિમ્પલ એક કર્તાની અથવા તો કોઈ શબ્દના અર્થમાં વધારો કરતા હતા. એડવર્બ્સ છે જરા થોડું અલગ છે, એ રીતે અલગ છે કે વર્બના અર્થમાં વધારો કરે છે, એડજેક્ટિવના અર્થમાં વધારો કરે છે, પ્લસ ખુદ એડવર્બ પણ બીજા એડવર્બના અર્થમાં વધારો કરે છે. તો અહીંયા જુઓ તમે, હી પ્લેડ ધ ડ્રમ્સ એક્સ્ટ્રીમલી વેલ. તે ડ્રમ્સ સારા તો વગાડે છે, પણ અત્યંત સારા વગાડે છે, એક્સ્ટ્રીમલી વેલ. હાઉ એડવર્બ્સ આર ફોર્મ. અમુક રૂલ્સ છે કેટલાક કે એડવર્બ્સ છે એ કઈ રીતે બને. મોસ્ટલી મોસ્ટ કેસમાં એડવર્બ્સ છે એ જે એડજેક્ટિવ છે એના એન્ડમાં એલવાય લગાડીને બનતા હોય છે. ફોર એક્ઝામ્પલ, ચીપ ચીપલી, ક્વિક ક્વિકલી, સ્લો સ્લોલી. ચીપ ચીપલી અથવા ક્વિક ક્વિકલી, જો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ચીપ છે એની પાછળ એલવાય લગાડેલું છે, ક્વિકની પાછળ એલવાય છે અને સ્લોની પાછળ એલવાય છે. પરંતુ એમાં પણ કેટલાક નિયમો છે, કેટલાક નિયમના આધારે એલવાય લગાડવાનું હોય છે. બધામાં ડિરેક્ટલી એલવાય નથી લાગી જતું. તો શું શું નિયમ છે, કયા કયા શબ્દની પાછળ કયા નિયમ સાથે આપણે એલવાય લગાડીને એડવર્બ બનાવવાના હોય છે અથવા એડવર્બ બનતા હોય છે, તો સૌથી પહેલાં તો એક નિયમ છે કે જો કોઈ એડજેક્ટિવનો છેલ્લો અક્ષર વાય હોય તો વાયને આપણે કાઢી નાખીએ છીએ અને વાયના બદલે આઈ મૂકીએ છીએ અને ત્યારબાદ એલવાય મૂકીએ છીએ. કઈ રીતે? અહીંયા જુઓ, ઇઝી, ઈ એ એસ વાય, લાસ્ટ લેટર છે વાય અને એનું એડવર્બ છે ઇઝીલી, સરળતાથી. ઇઝી એટલે સરળ, સરળતાથી, ઇઝીલી. વાય કાઢી નાખ્યો છે, આઈ લગાવી દીધો છે અને પાછળ એલવાય મૂકેલો છે. તો આવી રીતે એંગ્રી છે, હેપ્પી છે, લકી છે, બધામાં જ એવી રીતે વાય કાઢીને આઈ, આઈ પાછળ એલો. એંગ્રી, ગુસ્સે, એકદમ ગુસ્સે થનાર, એવી રીતે અહીંયા તમે જોઈ શકો છો કે એડવર્બ્સ ફોર્મ એડજેક્ટિવ્સમાંથી જ બને છે અને એના પાછળ એલવાય લગાડવામાં આવે છે. આ એલવાય
જો લાસ્ટ લેટર વાય હોય તો વાય કાઢીને આઈ લગાવીને પાછળ એલવાય લગાડવાના હોય છે. હવે જો લાસ્ટ લેટર વાય નહીં હોય પરંતુ એડજેક્ટિવ્સ જે છે એનું એન્ડિંગ એબલ સાથે થતું હોય, એ બી એલ ઈ એબલ, એબલ સાથે જો થતું હોય તો શું કરવામાં આવે છે? એબલ અથવા તો આઈ બી એલ ઈ અથવા તો એલ ઈ. ઇન શોર્ટ, જો લાસ્ટ લેટર એલ ઈ આવતા હોય તો શું કરવામાં આવે છે? તો કે ભાઈ લાસ્ટ જે ઈ છે એને વાય સાથે બદલવામાં આવે છે. કઈ રીતે? નીચે કેટલાક એક્ઝામ્પલ્સ આપ્યા છે એ જોઈએ. એક એક્ઝામ્પલ આપ્યું છે પ્રોબેબલ અને પ્રોબેબલી, કદાચ હોઈ શકે. વાવ, પ્રોબેબલમાં લાસ્ટ લેટર જુઓ, બી એ બી એલ ઈ એટલે બી એલ ઈ, અથવા લાસ્ટ લેટર એલ ઈ અથવા તો છેલ્લો અક્ષર જે છે એ ઈ આવે છે, જે ઈને કાઢીને આપણે અહીંયા વાય મૂકેલો છે પ્રોબેબલી. તો આવી રીતે એડજેક્ટિવમાંથી એડવર્બ બને છે ટેરિબલ ટેરિબલી, જેન્ટલ જેન્ટલી. એના પછી હજુ એક છે કે જો એડજેક્ટિવ્સનું એન્ડિંગ આઈસી સાથે થતું હોય તો આઈસીની પાછળ હવે કંઈ કાઢવાનું નથી, કંઈ બદલવાનું નથી, આઈસીના બદલે એ ડબલ એલ વાય, આઈસીના બદલે નહીં સોરી, આઈસીની પાછળ, આઈસીની પાછળ એ ડબલ એલ વાય લગાવવાનું છે. કઈ રીતે? બેઝિક બેઝિકલી, બેઝિક આઈસી અને એની પાછળ એ ડબલ એલ વાય લગાડેલું છે બેઝિકલી. ઇકોનોમિક ઇકોનોમિકલી, ટ્રેજિક ટ્રેજિકલી. તો આવી રીતે એડજેક્ટિવમાંથી જ એડવર્બ્સ બનાવવામાં આવે છે. પરંતુ ઘણીવાર એવું થાય છે કે કેટલાક જે એડજેક્ટિવ્સ છે એ એના એ જ રહે છે, એટલે કે કેટલાક જે એડવર્બ્સ છે એ એડજેક્ટિવના સેમ ફોર્મમાં જ યુઝ થાય છે. સમ એડવર્બ્સ હેવ ધ સેમ ફોર્મ એઝ ધ એડજેક્ટિવ. જે એડજેક્ટિવના ફોર્મ હતા એના એ જ રૂપમાં, એના એ જ સ્વરૂપે એડવર્બ્સ પણ વપરાય છે. એટલે કે કોઈ જ એલવાય નહીં લગાવવાનું, કોઈ જ વાય આઈ વાયના બદલે આઈ નહીં કરવાનું, ઈના બદલે વાય નહીં કરવાનું, કે આઈસીની પાછળ એ ડબલ એલ વાય નહીં લગાડવાનું, કંઈ જ કરવાનું નહીં. એનું એ જ શબ્દ જે એડજેક્ટિવમાં વપરાયો હતો એ બેઠો જ એડવર્બ તરીકે આપણે વાપરવાનો. જોઈએ કેટલાક એક્ઝામ્પલ. ફોર એક્ઝામ્પલ, અર્લી, ફાસ્ટ, હાર્ડ, હાઈ, લેટ, નિયર, સ્ટ્રેટ, રોંગ. આ બધા જ એડજેક્ટિવ્સ હજુ છે થોડા, પણ મેં અહીંયા થોડા મૂકેલા છે. એડજેક્ટિવ્સ છે એ એડવર્બ્સ તરીકે કે એડજેક્ટિવ તરીકે બંને સરખી રીતે સરખા જ સ્પેલિંગ આવે છે, કોઈ જ ચેન્જીસ થતા નથી. એક્ઝામ્પલ્સ જોઈએ કે કમ્પેરિઝનના સ્વરૂપમાં છે અહીં, કે શું ફરક છે. ફોર એક્ઝામ્પલ્સ, આપણે જે લાસ્ટ સ્લાઇડમાં જોયું કે ફાસ્ટ છે એ એડજેક્ટિવ અને એડવર્બ છે એ બંને સ્વરૂપે વપરાય છે, એમાં કોઈ પાછળ એલવાય કે કશું લાગતું નથી. તો હવે ક્યારે એડજેક્ટિવ વપરાયું છે અને ક્યારે એડવર્બ વપરાયું છે કઈ રીતે ખબર પડે? તો અહીંયા કમ્પેરિઝન સ્વરૂપે મેં બે એક્ઝામ્પલ લીધેલા છે. જુઓ, ફર્સ્ટ સેન્ટેન્સમાં છે ઇટ ઇઝ અ ફાસ્ટ કાર, તે એક ઝડપી કાર છે. કાર તો છે પણ કેવી છે? ફાસ્ટ છે. તો અહીંયા જે ફાસ્ટ છે એ વપરાયું છે એડજેક્ટિવ સ્વરૂપે, એટલે કે વિશેષણ સ્વરૂપે. સેકન્ડ સેન્ટેન્સ જુઓ, સેકન્ડ એક્ઝામ્પલ જુઓ, હી ડ્રાઈવ્સ વેરી ફાસ્ટ. ડ્રાઈવ્સ વર્બ આવી ગયું છે, એ ડ્રાઈવ કરે છે. કેવું ડ્રાઈવ કરે છે? વેરી ફાસ્ટ, ખાલી ફાસ્ટ નહીં, વેરી ફાસ્ટ, ખૂબ ફાસ્ટ, ખૂબ ઝડપ. તે ખૂબ જ ઝડપથી વાહન ચલાવે છે. એ વાહન તો ચલાવે છે પણ કેવી રીતે ચલાવે છે? ખૂબ જ ઝડપથી. તો અહીંયા જે વેરી ફાસ્ટ અથવા જે ફાસ્ટ છે એ એડવર્બ સ્વરૂપે વપરાયું છે. તો એક જ શબ્દ, એક જ ફાસ્ટ, અહીંયા મેં એક જ એક્ઝામ્પલ લીધું છે, પરંતુ જે આગળની સ્લાઇડમાં છે આ બધા જ શબ્દો છે એડજેક્ટિવ અને એડવર્બ બંને સ્વરૂપે વપરાય છે. તો આ બધા જ જે શબ્દો છે એ કઈ રીતે વપરાય છે અને કઈ રીતે અર્થમાં ફેરફાર કરી નાખે છે એ અહીંયા જોવા મળે છે. હજુ કેટલાક એડવર્બ્સ છે, જેમાંથી એક છે વેલ એન્ડ ગુડ. વેલ ઇઝ ધ એડવર્બ ધેટ કોરસ્પોન્ડ્સ ધ એડજેક્ટિવ ગુડ. વેલ જે એડવર્બ છે એ કઈ રીતે ગુડ નામના એડજેક્ટિવને કોરસ્પોન્ડ કરે છે, કઈ રીતે એના બદલે વપરાય છે અથવા તો એના જે અર્થ છે એમાં ફેરફાર કરે છે એ જુઓ. ફર્સ્ટ એક્ઝામ્પલ જુઓ, હી ઇઝ અ ગુડ સ્ટુડન્ટ. અહીંયા ગુડ સ્ટુડન્ટ, તે સારો વિદ્યાર્થી છે. તે સ્ટુડન્ટ તો છે પણ કેવો છે? સારો છે.
એડજેક્ટિવ સ્વરૂપે વપરાયું છે. એના બદલે એડવર્બ જુઓ, હી સ્ટડીઝ વેલ, તે ખૂબ સારી રીતે અભ્યાસ કરે છે. અહીંયા જે વેલ છે એ એડવર્બ સ્વરૂપે વપરાયું છે. હી સ્ટડીઝ, સ્ટડીઝ એ વર્બ છે, વેલ એ ખૂબ સારી રીતે અભ્યાસ કરે છે. તો ફ્રેન્ડ્સ, તમને એડવર્બ્સ, એડજેક્ટિવ કઈ રીતે અલગ છે, ક્યાં વપરાય છે, કેમ વપરાય છે એ સમજાયું હશે એવી આશા રાખું છું. થેન્ક યુ.